નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં મિત્રો જેમ કે તમે જાણો છો કે હાલ પિતૃ પક્ષના દિવસો શરૂ છે તેથી દરેક લોકો પોતપોતાના વડીલોના શ્રાદ્ધ કરે છે કહેવાય છે કે માણસના મૃત્યુ પછીની આ ક્રિયા તેમના સંતાનો દ્વારા કરવામાં આવે છે પિતૃઓને મોક્ષ આપવા માટે પિતૃ પક્ષ શ્રાદ્ધ કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે શા માટે પિતૃ પક્ષ ગાય કૂતરા અને કાગડાઓને જ ભોજન આપવામાં આવે છે આ સિવાય શા માટે પિંડ એ ચોખાના જ બનાવવામાં આવે છે અને શ્રાદ્ધમાં કેમ ખીર પૂરી જ કેમ બનાવવામાં આવે છે આવા તો અનેક સવાલોના જવાબ આજે અમે તમને જણાવશું માટે આ વિડીયોની સાથે અંત સુધી બન્યા રહેજો જેમ કે કે તમે જાણો છો બે સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થઈ ગયો છે જે સત્તર સપ્ટેમ્બર સુધી ચાલશે આ દિવસોમાં પિતૃઓને પિંદદાન શ્રાદ્ધ તર્પણ વગેરે જેવા કર્મો કરવામાં આવે છે સૌથી વિશેષ તો એ વાત કે આ દિવસોમાં કૂતરાઓ ગાય અને કાગડાઓને ભોજન આપવામાં આવે છે તેમજ પિંડનું દાન પણ કરવામાં આવે છે જે પિંડ ચોખાના જ બનાવવામાં આવે છે પણ આ શ્રાદ્ધ પક્ષને લગતી ઘણી એવી માન્યતાઓ પ્રચલિત છે જેના વિશે અમે તમને આજે જણાવશું સૌથી પહેલી વાત એ કે કાગડાઓ ગાય અને કૂતરાઓને જ ભોજન કેમ આપવામાં આવે છે કહેવાય છે કે બધા જ પિતૃઓનો વાસ પિતૃલોકમાં અને પછી પોતાના સમય માટે યમલોકમાં રહે છે પિતૃપક્ષમાં યમ બલિ અને શ્વાન વિધાન આપવામાં આવે છે આ યમબલિ કાગડાઓને અને શ્વાન બલિ કૂતરાઓને આપવામાં આવે છે કાગડાઓને યમરાજનો સંદેશવાહક પણ માનવામાં આવે છે યમરાજ પાસે બે શ્વાન એટલે કે કૂતરાઓ પણ છે આ કારણે કાગડાઓ અને કૂતરાઓને ભોજન આપવામાં આવે છે આ સિવાય ગાયમાં બધા જ દેવતાઓ વાસ હોવાથી તેને ભોજન આપવામાં આવે છે અને બીજી વાત શ્રાદ્ધમાં ખીર પૂરી જ કેમ ખાવામાં આવે છે અથવા ચોખાનું જ કેમ ભોજન બનાવવામાં આવે છે પિતૃ પક્ષમાં અન્નના દાનનું વિશેષ મહત્વ હોય છે અને ખીર એ પાયસ અન્ન કહેવાય તેમજ પાયસને પ્રથમ ભોગ માનવામાં આવે છે તેમાં દૂધ અને ચોખાની શક્તિ હોય છે ધાન એટલે કે ચોખા એવું અનાજ છે જે જૂના થતાં ખરાબ થતા નથી પરંતુ જેટલા જૂના ચોખા તેટલા જ સારા ચોખા કહેવાય છે આમ ચોખાના આ ગુણોને કારણે જ તેને જન્મથી લઈને મૃત્યુ સુધીના દરેક સંસ્કારમાં ચોખાને સામેલ કરવામાં આવે છે તેથી પિતૃઓને ખીરનો ભોગ લગાવવામાં આવે છે એક બીજું કારણ એ પણ છે કે શ્રાવણ માસમાં કરેલા ઉપવાસથી શક્તિ ક્ષીણ થઈ જાય છે તેથી જો તમે પણ પિતૃ પક્ષમાં ખીર ખાઓ છો તો તમને તેનાથી શક્તિ મળે છે ત્રીજી વાત એ કે પિંડદાનમાં પિંડ કેમ ચોખાના જ બનાવવામાં આવે છે કે ઘઉં કે બાજરી કે પછી બીજી કોઈ અનાજના બનાવવામાં નથી આવતા માત્ર ચોખા જ નહીં પણ પિંડ ઘણા પ્રકારના બનાવવામાં આવે છે જે કાળા તલમાં પણ બનાવવામાં આવે છે ચોખાના પિંડને પાયસ અન્ન પણ માનવામાં આવે છે જો ચોખા ન હોય તો જવના પિંડ બનાવવામાં આવે છે એ પણ ન હોય તો કેળા અને કાળા તલના પિંડ બનાવવામાં આવે છે ચોખાને અક્ષત કહે છે એટલે કે ચોખા નથી હોતા તેથી પિતૃઓને શાંતિ મળે અને લાંબા સમય સુધી આ પિંડો દ્વારા તેમને સંતુષ્ટિ મળે એટલે ચોખાના પિંડ બનાવવામાં આવે છે શ્રાદ્ધ કર્મ કરતી વખતે અનામિકા આંગળીમાં કુશ કેમ પહેરવામાં આવે છે કુશને પવિત્ર માનવામાં આવે છે કુશ એક વિશિષ્ટ પ્રકારની ઘાસ છે માત્ર શ્રાદ્ધ કર્મમાં જ નહીં પણ અન્ય બધા કર્મકાંડમાં પણ કુશને અનામિકા આંગળીઓમાં જ પહેરવામાં આવે છે તેને પહેરવાથી આપણે પૂજન કર્મ કરવા માટે પવિત્ર થઈ જઈએ છીએ કુશમાં એક ગુણ હોય છે તે દુર્વામાં પણ હોય છે આ બંને અમરતાવાળી ઔષધિ છે તે શીતળતા પ્રદાન કરે છે તમને ક્યારે વિચાર આવ્યો છે કે શ્રાદ્ધ કરવા માટે બપોરનો જ સમય કેમ શ્રેષ્ઠ માનવામાં આવે છે કેમ સવારે નહીં અને નહીં સાંજે કરવામાં આવતું એવી માન્યતા છે કે શ્રાદ્ધ પક્ષમાં બપોરના સમયે કરવામાં આવેલું શ્રાદ્ધ પિતૃ દેવતાઓ સૂર્યના પ્રકાશથી ગ્રહણ કરે છે બપોરના સમયે સૂર્ય પોતાના સંપૂર્ણ પ્રકાશમાં હોય છે તેથી પિતૃઓ પોતાનો ભોગ સારી રીતે ગ્રહણ કરી શકે સૂર્યને જ આ ધરતી પર પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે જેને આપણે જોઈ તેમજ મહેસૂસ કરી શકીએ છીએ આમ તો પિતૃઓને ભોજન ગ્રહણ માટે સૂર્યની કિરણોને માધ્યમ માનવામાં આવે છે તમને બધાને ક્યારે કોઈ પ્રશ્ન થયો છે કે શ્રાદ્ધ સૌથી નાનો પુત્ર અથવા સૌથી મોટો પુત્ર જ કેમ કરી શકે છે કેમ વચલો પુત્ર નથી કરી શકતો આવું કોઈ વિધાન નથી ગયા તીર્થમાં આવું કોઈ પણ વિધાન નથી કોઈ પણ પુત્ર પિંડદાન શ્રાદ્ધ વગેરે કર્મ કરી શકે છે અહીં પ્રચલિત પરંપરા અનુસાર કોઈ પિતાના બધા સંતાન અલગ અલગ જગ્યાએ રહેતા હોય તો બધા સંતાનને અલગ અલગ પિંડદાન કરવું જોઈએ કોઈની મૃત્યુ પછી કેમ ગરુડ પુરાણ વાંચવામાં આવે છે ગરુડ પુરાણ એ અઢાર પુરાણો માં એક છે આ ગ્રંથમાં જન્મ મરણ સાથે જોડાયેલ રહસ્યો પણ છુપાયેલા છે તેમાં કર્મને આધારે તેના ફળની જાણકારી પણ આપવામાં આવી છે

સોળ દિવસ નક્કી કરવામાં આવ્યા છે જેથી તમે તમારા યાદ કરો અને તેમનું શ્રાદ્ધ દ્વારા તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને સુખી રહેવાના આશીર્વાદ મળે છે જે માતા પિતા દાદા દાદી પરપિતા માતામી અને અન્ય વડીલોના લાડ પ્રેમ શ્રમથી કમાયેલ ધન અને ઇજ્જતની મદદથી તમે સુખપૂર્વક રહો છો તેઓ આજે જ્યારે તેમનું શરીર પાંચ તત્વોમાં વિલીન થઈ ગયું છે તો તમારું આ પરમ કર્તવ્ય બને છે કે તમે તમારા પિતૃ માટે કંઈક ન કરી શકો તો તર્પણ તો કરી જ શકો તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કુટુંબમાં પિતૃ દોષ છે પિતૃ રૂઠ્યા છે હવે કોઈ વિધિ કરાવવી પડશે ત્યારે તેના અલગ અલગ કારણ હોઈ શકે જે કારણથી તમારા પિતૃ દોષનો સામનો કરવો પડ્યો છે જો તમે માતા પિતા પિતામહી અને પરદાદા વગેરે પ્રત્યે સન્માન પ્રગટ કરો છો અને તેમની ઈચ્છા વિરુદ્ધ કોઈ કાર્ય કરો છો એક કે બધા પ્રકારના કષ્ટનો સામનો કરવો પડશે સૌથી પહેલો પ્રકાર છે વંશાનુગત કોઈ પણ પ્રકારની શારીરિક અપંગતા રોગ કે માનસિક વિકાર આનુવંશિક હોઈ શકે છે એટલે કે વંશક્રમમાં કોઈ રોગ કે અવાંછનીય ગતિવિધિ થતી જઈ રહી હોય આ વંશાનુગત દોષને દૂર કરવા માટે આયુર્વેદ અને અર્થાયુર્વેદ લખેલ ઉપાય કરવામાં આવે છે બીજો છે અવંશાનુગત અવંશાનુગતનો અર્થ કે પિતૃલોકના પિતૃ તમારા ધર્મ કર્મથી રુષ્ટ છે તેથી તેમને કારણે તમને જીવનમાં અનેક પ્રકારના કષ્ટનો સામનો કરવો પડશે જેવા કે સંતાન બાધા સંતાન નહીં થાય અથવા તો જો સંતાન થાય તો સંતાનથી કષ્ટ બન્યું રહે બીજો વિવાહ બાધા જો કુળ ખાનદાનમાં કોઈ પુત્ર છે તો તેના અવિવાહિત બન્યા રહેવાની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય તો મિત્રો આજના આ વિડીયો આપણે જાણ્યું જવાબ અને શ્રાદ્ધ કર્મ કરતી વખતે અનામિકા આંગળીમાં કુશ કેમ પહેરવામાં આવે છે તેનો પણ જવાબ અને શ્રાદ્ધ બપોરે જ કેમ કરવામાં આવે છે અને તેના પ્રકાર તો આજના આ વિડિયોમાં બસ આટલું જ અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરી લો અને તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લીધું છે તો બાજુમાં આવેલો જે બેલ આઇકન છે એને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ પણ રસપ્રદ અને નોલેજેબલ વિડિયો અપલોડ કરીએ તો તેની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી જાય તો આજના આ વિડિયોમાં બસ આટલું જ અને જો આજનો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો અમારા આ વિડિયોને લાઈક અને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આપણે ફરી મળશું આવા જ એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત